વંદે માતરમ બાળકો, આજનો આપણો વિષય છે ગણિત. તો આપણે બધા તેમાં પાના નંબર 46 ખોલીશું. હવે તો બધાને હું અહીંથી કહેવામાં આવું તે પ્રમાણે પેજ ખોલતા આવડે જ છે. જુઓ બાળકો, આ છે પાના નંબર 46. તમે જોઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં. મને લાગે છે કે બધાએ મારી સાથે પેજ નંબર 46 ખોલી લીધું છે. હવે બાળકો, અહીંયા ધ્યાન આપ, ક્લાસ એટલે તમારે બધાએ આજે મારા પાના નંબર 46 મારી સાથે ભણવાનો છે. અહીં લખ્યું છે પુનરાવર્તન. તમે અત્યાર સુધી અંકો ભણ્યા છો તેનું પુનરાવર્તન આપણે અહીં કરવાનું છે. પણ અહીંયા આપેલી સૂચનાને આપણે જરાક વાંચીશું. શું કહેવા માંગે છે? અંક 51 થી 60 બોલો અને લખો. જોયું બાળકો, તમે પાછળની લાઈન આખી ભણી ગયા. પાછળ એકડે 51 થી 6 ને મીંડે 60 સુધી. તો તમારે તે બોલવાનું પણ છે અને તમને આપેલી આ ઊભી લીટી છે ને તેમાં તમારે લખવાનું પણ છે. તો તે પહેલાં આપણે એકવાર બોલી જઈએ. વેરી ગુડ. તો બધા બોલે, પાછળે એકડે 51, પાછળે બગડે 52, પાછળે તગડે 53, પાછળે ચોગડે 54, બે પાંચડા 55, પાંચડી છગડે 56, પાંચડી સાતડી 57, પાંચડી આઠડી 58, પાંચડી નવડે 59, 60 ને મીંડે 60. જોયું બાળકો, આપણને તો બોલતા આવડે જ છે. હવે આપણે લખતા લખતા પણ બોલવાનું છે. તો આપણે શરૂ કરીએ. જો બાળકો, સૌથી પહેલી લાઈન છે ને તેની ઉપર આંગળી. અહીં લખ્યું છે પાંચડે એકડે 51, એટલે તમારે ફરીથી પાંચડે એકડે 51 લખવાની જરૂર નથી. તે તો લખેલો જ છે. પણ જો બાળકો, તમને આપેલી આ વાદળી કલમની લીધી છે ને તેમાં જ લખવાનું, તેને અડીને જ લખવાનું, તેની બહાર તો બિલકુલ જવા નહીં દેવાનું. હવે તો બધાને ખબર પડી ગઈ ને? વેરી ગુડ. તો બધા ચાલો લખજો, પાંચડે એકડે 51 પછી શું આવશે જરાક મને કહેશો? હા, પાંચડી બગડે 52, પાંચડી બગડે 52. થઈ ગયું ને? જો 5 અને 5 પહેલાં 5 તો લખી નાખવાનો અને પછી આવી રીતે અંક લખવાના 1 2. જો નહીં આવડે તો, પણ આપણાને તો આવડે જ છે. પાંચડી એકડે 51, પાંચડી બગડે 52, તો પછી શું આવડે? પછી આવે પાંચડી તગડે 53. બધા મારી સાથે લખજો આવી રીતે. વેરી ગુડ. પછી આવે પાંચડી ચોગડે 54. જોયું ને બાળકો, બધામાં 5 આપેલા જ છે ને, એની પાછળ જો 1 2 3 4 આવી રીતે અંકો લખી નાખવાના એટલે તમને એકદમ આવડી જાય. પછી લખો બી પાછડા 55, પાછડી છગડી 56. જોયું કેટલું ઇઝી છે? એની પછીના અંકો લખજો બધા બાળકો. પાંચડી સાતડી 57, એની પછી લખો પાંચડી આઠડી 58, અને એની પછી લખો પાંચડી નવડે 59, અને છેલ્લે છગડે ને મીંડે 60 તો લખેલું જ છે, તમારે ફરીથી લખવાની જરૂર નથી. જોયું બાળકો, આપણે પહેલી લીટી પૂર્ણ કરી લીધી. તમે એક વસ્તુ ધ્યાન આપો, બધામાં પાછળો પાછળો તો હોય જ છે. જો છે અને તમને નહીં આવડે તો તમારે પહેલાં 5 5 5 લખી નાખવાના, પછી તમારે નીચે લખવાના બાજુમાં 1 2 3 4 5 6 7 8 ને 9 આવી રીતે તમે લખી શકો. પણ છેલ્લો અંક તો તમારે યાદ રાખવો પડશે. 5 પછી 6 હોય તો 6 ગણીને મીંડે 60. આવી રીતે તમે યાદ રાખવાની કોશિશ કરી શકો. પણ આવી રીતે યાદ રહી તો પણ સારું. હવે એની બાજુમાં પણ આપણે સેમ ટુ સેમ ફરીથી લખીએ. પાછળે એકડે 51 પછી શું આવે? પાછળે બગડે 52. હવે તો આવડી ગયું છે ને, નહીં આવડે તો બાજુમાં જોઈને પણ લખી શકો. તો બધા બોલીને લખો પાછળે બગડે 52, પછી લખો પાછળી તગડી 53, એની પછી લખો પાંચડી ચોગડી 54, બી પાંચડા 55. જો કેટલું ઇઝી આવડે છે. પાંચડી છગડી 56, પાંચડી સાતડી 57,
पाचड़ी आठड़ी अठावन, पाचड़ी नवड़ी ओगणसाठ, चौगड़ी ने मींडे साठ तो लखेला छे। हवे छेली लीटी में पण सेम टू सेम पाचड़ी एकड़े एकावन लाइन ज लखवानी छे। पाचड़ी एकड़े एकावन तो लखेला छे, पछी लखो पाचड़ी बगड़ी बावन, नहीं आवड़े तो बाजू में जो जन लखी शको पाचड़ी तगड़ी तेपन, पाचड़ी चौगड़ी चौपन, बी पाचड़ा पंचावन, पाचड़ी छगड़ी छप्पन, पाचड़ी सातड़ी सत्तावन, पाचड़ी आठड़ी अठावन, पाचड़ी नवड़ी ओगणसाठ, छगड़ी ने मींडे साठ। જોઈને બાળકો આપણે પાછળે એકડે એકાવનથી સાઠ સુધીના અંક બોલીને લખી જ લીધા અને આપણને બોલતા પણ આવડી ગયા, આવડી ગયા ને? તો તમે આવી રીતે બોલવાની પ્રેક્ટિસ ઘરે વધુ ને વધુ કરજો। હવે જરાક એની બાજુમાં જોઈ કે આપણને શું આપેલું છે। આગળની સંખ્યા લખો। બાળકો તમે પાછળની સંખ્યા તો ભણ્યા, હવે આજે આપણે શીખવાનું છે આગળની સંખ્યા। હવે હું તમને એમ કહું કે બગડે બેની આગળની સંખ્યા કઈ, આગળની સંખ્યા કઈ ને એટલે એની ઉપર તમે શું લખેલું હોય। બગડે બેની ઉપર તમે લખેલા હોય એકડે એક, તો એકડે એક થયો એની આગળની સંખ્યા। આગળની સંખ્યામાં ખબર નહીં પડે ને તો ઉપરની સંખ્યા, આમ તમારે યાદ રાખવું એટલે તમને ફટાફટ આવડી જાય, આવડી જાય ને? હા, જો અહીંયા તમે એક બે અંક લખશો ને એટલે તમને ખ્યાલ આવવા માંડશે। જો અહીં પહેલાં લખ્યું છે તગડે ત્રણ, હવે જરાક વિચારો કે તગડે ત્રણની ઉપર શું આવે। અરે નહીં ખ્યાલ આવે તો જો બાજુમાં જો આ પાંચને હું થાકી દઉં, અહીંયા લખ્યા છે તગડે ત્રણ, તો એની ઉપરનો અંક કયો છે? અરે હા, તો બગડે બે છે। આપણે જે અંક બોલીએ છીએ તેની પહેલાં આપણે કયો અંક લખી લીધો તે લખવાનો છે। જો તગડે ત્રણની ઉપર આવે બગડે બે, એટલે આપણે લખીએ બગડે બે। હું જે તમને કહેવા માગું છું એ તમે સમજો છો ને? હા, ખબર તો પડે જ છે। હવે જરાક પાંચડે પાંચની ઉપર શું આવે, વિચારો વિચારો। જો નહીં આવડે તો આવી રીતે એકથી દસ અંક બાજુમાં લખી નાખવાના ને તમારે વિચારવાનું। જો અહીંયા લાઈન અડધી રાખી દઉં, જો પાંચડે પાંચ આપેલો છે તો તેની ઉપર શું આવ્યું? હા, ચોગડે ચાર। તો બધા લખો ચોગડે ચાર। હવે તો આ તો બધાને જ આવડે, બગડે બેની ઉપર તમે પહેલાં શું લખ્યું હશે? બગડે બે પહેલાં તમે શું લખીને આવ્યા? તો બગડે બેની પહેલાં અમે લખીને આવ્યા એકડે એક। તો બધા લખો એકડે એક। અરે વાહ, હવે નવડે નવ હોય તો તમને નવડે નવની તો ખબર જ છે। જો નવડે નવ આપેલો છે તો નવડે નવ પહેલાં તમે શું લખો? આઠડે આઠ, એટલે કે દાદાની લાકડી, આઠડે આઠ, આઠ નવ, તમે આમ બોલી શકો। હવે જરાક તમારે જાતે વિચારવાનું છે કે બગડે ને મીંડે વીસની આગળ તમે શું લખો છો? જો નહીં આવડે તો તમે બગડા અગિયારવાળી લાઈન બોલીને સમજી શકો। જો તમે બોલો ને અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ, તો વીસ પહેલાં તમે કયો અંક બોલા? ઓગણીસ, તો ઓગણીસ લખવાના એકડે નવડે ઓગણીસ। તમને ખ્યાલ નહીં આવડે નહીં પડે ને તો બાજુમાં તમે અંક લખીને પણ કરી શકો। હવે જો એકડે સાતડે સત્તર, મેં તમને પહેલાં પાછળવાળા અંકમાં કીધેલું ને તે એક છે ને, તો પહેલાં એક તો લખી નાખો। સાતડે સાતની ઉપર શું આવે? જો સાતડે સાતની ઉપર આવે છગડે છ, તો તમે છગડે છ લખી શકો। સોળ સત્તર થઈ ગયું ને? હવે એની પછીનો એકડે તગડે તેર, તેર પહેલાં તો તમે એક તો લખી જ નાખવાનો, હવે ત્રણની પહેલાં તમે શું લખો?
બગડે બે, તો એકડે બગડે 12, પછી આવે એકડે તગડે 13, થઈ ગયું ને? હવે એકડે પાછળ 15ની ઉપર તમે શું લખશો? જો નહીં આવડે ને તો શું કરવાનો? પહેલાં 1 છે ને તો 1 તો લખી નાખવાનો, પાછળ 5ની ઉપર શું આવે? અરે હા, ચોગડે 4, એ તો ખબર જ હતી, 14 15. હવે ચોગડે 4ની ઉપર તમે શું લખેલું હશે? એની આગળ તમે કયો અંક લખીને આવ્યા છો? હા, તગડે 3. તગડે 3 લખો, પછી તમે ચોગડે 4 લખો. હવે હું જો શું કહેવા માંગુ છું એ તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો. આગળની સંખ્યામાં થોડી થોડી ખબર તો પડવા જ માંડી. હવે બાળકો, આપણું 46 નંબરનું પેજ પૂર્ણ થયું છે. જરાક બાજુમાં 47 નંબરનું પેજ જોઈએ. આ છે હોમવર્ક. જો બાળકો, તમારે 1 થી 60 સુધીના અંક લખવાના છે અને બોલવાના છે, એટલે તમને અંકો બોલતા આવડી જાય. વાલીને જણાવવાનું કે તમારા બાળકોને પાના નંબર 47 હોમવર્કમાં કરાવું અને અંકો વધુ ને વધુ બોલાવા. ચાલો બાળકો, આપણે પાછા મળીશું. આવજો. વંદે માતરમ.